નમસ્તે બાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત એમાં ભાગ 4. તો બાળમિત્રો, આપણે પ્રકરણ 2 ચલાવતા હતા, બરોબર? એમાં 1-3 ભાગમાં સંખ્યાની ગમ્મતમાં અંકલેખન આપણે 1-1000 સુધીનું જોયું. હવે આજથી આપણે ભાગ નંબર 4માં ગણિતના પાઠ્યપુસ્તકનો જે અભ્યાસ છે તેના વિશે આગળ સમજૂતી મેળવીશું. તો ચાલો આપણે શીખીએ. સંખ્યાની ગમ્મત જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 2માં એક ચિત્ર આપેલું છે, બરાબર? અને એ ચિત્રમાં છોકરીઓ અને છોકરાઓ રમી રહ્યા છે, બરાબર? તો શું રમી રહ્યા છે? કચુકા. તો એ લોકોએ કચુકા રમતા રમતા એને ભેગા પણ કર્યા છે. તો દરેકે અલગ અલગ કચુકા ભેગા કર્યા છે. તો જુઓ, એમના નામ પણ નીચે આપેલા છે અને એમને ભેગા કરેલા કચુકા પણ આપેલા છે, બરાબર? તો જુઓ, અહીંયા આગળ આ છે વિકી, બરાબર? તો એને કેટલા? 42 કચુકા ભેગા કર્યા છે, બરાબર? ત્યાર પછી છે આ ઇન્દ્રા, એણે 54 કચુકા ભેગા કરેલા છે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે સુનિલ, એને 38 ભેગા કર્યા છે. આ છે ગૌરી, બરાબર? એને 47 ભેગા કર્યા છે. અને આ છે રાધિકા, તેને 24 કચુકા ભેગા કર્યા છે, બરાબર? ચલો હવે આપણે આગળ જોઈએ. રાધિકા, ગૌરી, વિકી અને ઇન્દ્રા અને સુનિલ આમલીના બી ભેગા કરતા હતા. આમલીના બીને શું કહેવાય? કચુકા, બરાબર? ઉપર ચિત્રમાં આપણે જોઈ લીધું. હવે આપણે અહીંયા આગળ જોઈએ. એના પરથી આપણે નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાનું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું, પેન્સિલ પણ સાથે રાખજો, જેથી આ ખાલી જગ્યા સાથે સાથે પૂરી શકાય, બરાબર? ચિત્ર જોઈને અને એના પ્રશ્નોના જવાબ અથવા તો ખાલી જગ્યા તમારે પૂરવાની છે. ચાલો તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા. તો આમાં જુઓ, સૌથી વધારે કોના છે? વિકીના 42, પછી ઇન્દ્રાના 54, સુનિલના 38, ગૌરીના 47 અને રાધિકાના 24 છે. તો સૌથી વધારે કોના છે? 54 કચુકા ઇન્દ્રાના છે. એટલે આપણે ખાલી જગ્યામાં શું લખીશું? ઇન્દ્રા, બરાબર? અહીંયા આગળ આપણે ખાલી જગ્યામાં ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા ભેગા કર્યા. ત્યાર પછી જુઓ બીજા નંબરની ખાલી જગ્યા. વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા ભેગા અથવા તો એકઠા કરશે. હવે જુઓ વિદ્યાર્થીઓ, વિકી પાસે કેટલા છે? 42 છે. ચિત્રમાં તમને દેખાય છે ને 42? તો વિકી પાસે 42 છે, બરાબર? તો વિકી પાસે જેટલા છે તેટલા કરવા માટે સુનિલને કેટલા વધારે ભેગા કરવા પડશે? એટલે આપણે ચાલો હવે જોઈએ સુનિલ પાસે કેટલા છે. તો સુનિલ પાસે 38 છે. કેટલા છે? 38. અને વિકી પાસે કેટલા હતા? 42, બરાબર? તો હવે તમારે શું કરવાનું છે? અહીંયા 38 પછી ગણવાના છે. 42 ના આવે ત્યાં સુધી ગણવાનું. 38 પછી 39, 40, 41 અને 42 કેટલા થયા લીટા? 1, 2, 3, 4. એટલે ખાલી જગ્યામાં તમારે શું લખવાનું છે? તો 4, બરાબર? અહીંયા આગળ જો, વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ 4 કચુકા વધારે ભેગા કરશે, બરાબર? ચાલો હવે એના પછીનું જોઈએ.
જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે. રાધિકા પાસે કેટલા છે અને બીજામાં 6 આવે તો કુલ કેટલા થાય એ આપણે જોવાનું છે, બરાબર. ચાલો તો હવે આપણે જોઈએ રાધિકા પાસે કેટલા છે. ક્યાં ગઈ રાધિકા? આ રહી. તો અહીંયા જુઓ, આ રહી રાધિકા, એની પાસે 24 કચુકા છે. હવે 24 છે અને બીજા 6 એની પાસે વધારે આવી જાય તો કેટલા થાય? તો 6 ગણવાના, 24 પછી બીજા 6 એમાં ઉમેરવાના. 24 પછી 25, 26, 27, 28, 29 અને 30, બરાબર. તો કેટલા થશે રાધિકા પાસે? ખાલી જગ્યામાં લખવાના 30, બરાબર. તો અહીંયા આગળ જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે 30 કચુકા હશે. ચાલો એના પછીનું, કેટલા બાળકો પાસે 40 કરતાં વધારે કચુકા છે? 40 કરતાં વધારે હોય તેટલા બાળકોની સંખ્યા આપણે ગણવાની છે. ચલો 40 કરતાં વધારે જોઈએ આપણે. જો આ રાધિકાના 24 છે એટલે 40 કરતાં ઓછા છે. પછી ગૌરીના તો 40 કરતાં વધારે, 47 છે. એક આ 38 છે એટલે ઓછા છે સુનિલ પાસે. પછી 54 છે ઇન્દ્રા પાસે, એ 40 કરતાં વધારે છે એટલે બે થયા. ચાલો હવે આ 42 વિકી પાસે, તો 40 કરતાં વધારે એટલે 3 બાળકો થયા, બરાબર. તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું? 3. કેટલા બાળકો પાસે 40 કરતાં વધારે કચુકા છે? તો ખાલી જગ્યામાં 3 લખવાનું છે. 3 બાળકો પાસે વધારે કચુકા 40 કરતાં વધારે છે. તો તમારી પાસે જે ચોપડી છે ને એમાં 3 લખી દેજો, બરાબર. કેમ કે આ નોટબુકમાં લખવામાં આવશે તમારે હોમવર્કમાં. ચાલો હવે એના પછીનું જોઈએ. ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની વધારે જરૂર પડી, બરાબર. કોની પાસે? 50ની આજુબાજુની સંખ્યા જેટલા કચુકા છે તે આપણે જોઈએ. જો અહીંયા આગળ 42 છે, 42માં 3 ઉમેરીએ તો 50 થાય? ના થાય, બરાબર. અહીંયા તો 54 છે, 50 કરતાં વધારે છે. પછી અહીંયા 38, તો 38માં 3 ઉમેરીએ તો 50 થાય? ના થાય. પછી અહીંયા જોઈએ 47, તો 47માં 3 ઉમેરીએ તો 50 થશે? હા. 47 પછી 48, 47 પછી આપણે ગણીએ 48, 49 ને 50, 1, 2 ને 3 થઈ ગયા. તો કોનું નામ છે? ગૌરી પાસે, બરાબર. કોની પાસે? તો આપણે ખાલી જગ્યામાં લખવાનું કે ગૌરીને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર પડશે, બરાબર. 47 હતા અને બીજા 3 ઉમેરે એટલે 50 થઈ જાય. ચાલો હવે આપણે આગળ જોઈએ. સુનિલ પાસે 40 કરતાં 2 કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે 40 કરતાં 2 કચુકા વધારે છે. 40 કરતાં 2 વધારે, 40માં 2 ઉમેરીએ એટલે કેટલા થાય? 42. તો આપણે જોઈએ કે 42 કચુકા કોની પાસે છે. તો અહીંયા કોની પાસે છે? વિકી પાસે. વિકી પાસે કેટલા છે? 40 કરતાં 2 વધારે એટલે 40 વત્તા 2 = 42, બરાબર. તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું? વિકી લખવાનું. સુનિલ પાસે 40 કરતાં 2 કચુકા ઓછા એટલે 38 અને વિકી પાસે 40 કરતાં 2 કચુકા વધારે એટલે 42. ચાલો હવે એના પછીનું આપણે જોઈએ. બિંદુઓની રમત અથવા તો ટપકાની રમત. વર્તુળમાં આવેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરો. કલ્પના કરો એટલે તમારે અંદાજ મેળવવાનો છે, આશરે બોલવાનું છે, બરાબર. ગણતરી કર્યા વગર એને કલ્પના કરી કહેવાય અથવા તો અંદાજિત રકમ. હવે ટપકાઓની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો. અનુમાન એટલે તમે ધારેલા ટપકાની સંખ્યા. વર્તુળ બનાવીને તમારા મિત્રો સાથે આ રમત રમો અને સારું અનુમાન કોણ કરી શકે તે જુઓ, બરાબર. અમુકને અમુક વજન અથવા અમુકની ગણતરી આમ આશરે સાચી પડતી હોય છે, એનો અંદાજ સાચો હોય છે, બરાબર. તમારા મમ્મી પપ્પાને અમુક વજનની તો ખબર હશે કે આપણે
રોજ 500 ગ્રામ કિલો કોઈ વસ્તુ લાવતા હોય, શાકભાજી લાવતા હોય તો તરત ખબર પડી જાય. તમારા મમ્મીને ક્યારેક પૂછજો, શાક માર્કેટમાં ગયા હોય અને વજન થોડુંક ઓછું આવે તો એને તરત ખ્યાલ આવે કે આજે વજનમાં થોડીક ગડબડ કરેલી છે, ઓછું શાક દેખાય છે. એટલે અંદાજિત કરીએ ન, બરાબર, આશરે એમ ધારેલ કિંમત કહેવાય. તો અહીંયા આગળ જુઓ, નીચે ચિત્ર આપેલું છે. મારા પર રહેલા ટપકાઓનું અનુમાન તમે કરી શકો છો અને મારા ઉપર પણ, બરાબર. એટલે તમે આશ્રયાને ગણ્યા વગર બોલી શકો છો, આ હરણ છે એની પર જે ટપકા આપેલા છે એ તમે ગણ્યા વગર કહી શકો કે 5 કે 6ની આસપાસ હોઈ શકે અથવા તો 7 હોઈ શકે, એને અનુમાન કર્યું કહેવાય. હવે આમાં 2 મિત્રોની જરૂર પડશે, બરાબર. આ એક ટપકાની રમત છે, એમાં 2 મિત્રોની જરૂર પડશે. તો કેવી રીતના રમવાની છે જુઓ. આટલા તમારા પાઠ્યપુસ્તકમાં જે ટપકા આપેલા છે એના ઉપર તમારે ગમે તે ટપકા ઉપર ગોળ, ઓછા વધારે ગમે તે ટપકા ઉપર ગોળ કરી દેવાનું છે આવી રીતના, બરાબર. આવી રીતના ગોળ કરી દેવાનો, વારા ફરતી વારો લેવાનો, બરાબર. અને બોલવાનું, પૂછવાનું કે ચાલો આમાં કેટલા ટપકા હશે, તો એ કોઈ બી સંખ્યા બોલે. દાખલા તરીકે કે આમાં બહુ વધારે નહીં, બહુ ઓછા નહીં, બરાબર. 10 થી 12ની આજુબાજુ હોઈ શકે. પછી આપણે ગણી લેવાના કે એ ટપકા સાચા છે કે ખોટા છે. એટલે 2 મિત્રો હોય તો આ રમત તમારી ઘરે તમારે રમવાની છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ, ધોનીની સદી એટલે, સદી એટલે ખબર છે શું કહેવાય, 100 રન, બરાબર. ધોની એક ક્રિકેટર છે એટલે એને 100 રન, સેન્ચુરી, અત્યારે આપણે સદી નથી બોલતા પણ સેન્ચુરી પૂરી કરી હોય. ક્રિકેટ રમો ત્યારે 100 રન જેના થાય એ શું કહે છે, સેન્ચુરી કરી કહેવાય. અને સેન્ચુરી પૂરી થાય એટલે એડવર્ટાઇઝ આવે છે, આઉટ ના થયા હોય તો પણ એડવર્ટાઇઝ આવે છે. એટલે એક સદી એટલે 100 રન, બરાબર. તો આપણે અહીંયા આગળ જોઈએ ક્રિકેટ મેચ. વન ડે ક્રિકેટ મેચની હરીફાઈ છે. ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ એટલે વન ડે મેચ રમવાની ચાલે છે. એમાં જોઈએ ધોનીની સદી કેટલી છે. ભારતમાં પ્રથમ બેટિંગ બલ્લેબાજી કરે છે, બલ્લેબાજી એટલે બેટિંગ. ધોની 96 રન પર ફક્ત એક જ દડો બાકી છે તે તેની સદી પૂરી કરી શકશે. અને આ જુઓ કેવો શ્રેષ્ઠ છગ્ગો. હવે એક બોલ બાકી છે અને 96 રન થયા છે. હવે બાળમિત્રો, 96 રન હોય અને તમારે એક સદી એટલે કે 100 રન પૂર્ણ કરવાના હોય તો કેટલા રનની જરૂર પડે, બરાબર. એક જ બોલ બાકી છે, જો એ 1 2 3 4 રનની જરૂર છે. 4 રન એટલે ચોગ્ગો મારે તો એની સદી પૂરી થાય, બરાબર. સિક્સ મારે એટલે કે છગ્ગો મારે તો પણ એની સેન્ચુરી પૂરી થઈ જાય અને ઉપરથી 2 રન વધી જાય. તો એને શું કરવું પડે, 4 અથવા તો ચોગ્ગો મારવો પડે, બરાબર. તો આપણે અહીંયા આગળ જોઈએ આ ક્રિકેટ મેચ. આગળ જોઈએ, ખાલી જગ્યા પૂરો. ધોનીએ 96 વત્તા 4 બરાબર 100 રન કર્યા. એક બોલ બાકી હતો, એને 6 મારી એટલે 96 વત્તા 4 100 તો પૂરા કર્યા, બરાબર. સદી પૂર્ણ કરવા માટે નીચેના ખેલા જુઓ બાળકો. આપણે ઉપર ક્રિકેટ મેચમાં જોયું, બરાબર, કે ધોનીએ 96 રન કર્યા હતા, એક બોલ બાકી હતો, 4 રનની જરૂર હતી સદી પૂર્ણ કરવા માટે, તો એને 6 મારી એટલે એને 4 રન મળી ગયા અને એની સદી પૂરી થઈ ગઈ. હવે આપણે બીજા જે ક્રિકેટરો છે એને 100 રન એટલે કે સદી પૂરી કરવા માટે કેટલા રનની જરૂર છે તે આપણે જોઈએ. તો જુઓ, અહીંયા આગળ તમને 3 બોક્સ આપેલા છે. પહેલા બોક્સમાં ખેલાડી 1 2 3 4 પછી રન કર્યા હોય તે અને સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર છે તે, બરાબર. તો એમાં જુઓ, ખેલાડી 1 તો એને 93 રન કરેલા છે, કેટલા, 93. તો એને સદી પૂર્ણ કરવા માટે એટલે કે 100 પૂરું કરવા માટે કેટલા રનની જરૂર પડે, તો આપણે ગણતરી ક્યાંથી કરવાની છે જુઓ. 93 પછી 94 95 96 97 98 99 અને 100, બરાબર.
સો આવે ત્યાં ઊભું રહી જવાનું છે. પછી આ બધા જ લીટા આપણે ગણી નાખવાના છે. 1 2 3 4 5 6 અને 7 આવડી ગયું? તો અહીં આગળ ખાલી જગ્યામાં કેટલા લખવાના? આપણે 7 લખવાના છે, બરાબર. તો એની સદી એટલે કે 100 રન પૂરા થઈ ગયા. ચાલો હવે એના પછીનું જોઈએ, ખેલાડી નંબર 2. તો 97 એને કેટલા કરેલા છે? 97. તો આપણે શું કરવાનું છે? આગળ મેં શીખવાડ્યું તે પ્રમાણે, બરાબર. ચાલો તો ક્યાંથી ગણતરી ચાલુ કરીશું આપણે? 97 પછી 98 99 અને 100, બરાબર. કેટલા લીટા થયા? 1 2 3. ખાલી જગ્યામાં કેટલા લખવાના? આપણે 3, એટલે 100 રન પૂરા થઈ ગયા, બરાબર. ચાલો હવે એના પછીનું, ખેલાડી નંબર 3. તો એને કેટલા રન કરેલા છે? 89. તો 89 પછી આપણે ગણવાના છે 100 સુધી, બરાબર. 100 આવે ત્યાં સુધી ગણતરી એટલે કે લીટા ચાલુ રાખવાના છે. ચાલો ગણવા માટે તૈયાર. જેને લીટા ના કરવા હોય આંગળીના વેઢાથી પણ ગણી શકે છે. 89 પછી 90 91 92 93 94 95 96 97 98 99 અને 100. હવે બધા જ લીટા તમારે ગણી નાખવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, બરાબર. તો ખાલી જગ્યામાં કેટલા લખવાના છે? 11, એટલે 100 રન એના પૂરા થઈ જાય ખેલાડી નંબર 3ના. હવે જો ખેલાડી નંબર 4, 99 રન. 99 પછી 1 કરીએ એટલે 100, બરાબર. તો અહીંયા આગળ કેટલા લખવાના આપણે? 1, એટલે થઈ ગયા બધા એના રન 100 રન પૂરા કરવા માટે. ચાલો એના પછીનું આગળ જોઈએ. જુઓ બાળકો, મેં તમને અંકલેખન 99 પછી 100 અને 100 પછી 101 102 બધું શીખવાડી દીધું 1000 સુધી, બરાબર. આગળના જે ભાગ આપણે જોયા એમાં 1 થી 1000 સુધીનું મેં અભ્યાસ તમને નોટબુકમાં તમારી તમે લખી કાઢ્યો હશે અને તમને આવડી પણ ગયો હશે. તો આપણે અહીંયા આગળ જોઈએ ફરીથી. 99 પછી આપણે આ રીતે આગળ જઈએ. 99 100 101 અને 102, બરાબર. એ રીતના આગળ ચાલવાનું છે એટલે આ ખાલી જગ્યાઓ તો તમને ફટાફટ આવડી જશે. અહીંયા આગળ જુઓ ખાલી જગ્યા પૂરો. 99 થી 112 અહીંયા આગળ અંકોમાં આવેલું છે અને અહીંયા આગળ શબ્દોમાં. તો તમારે અંકોમાં લખ્યું હોય તો એની સામે શબ્દોમાં લખવાનું છે, અને અમુક ખાલી જગ્યા આવતી હોય એની સામે તમારે લખેલું હશે એ જોઈને અંક કે શબ્દમાં લખવાનું છે. અહીંયા આગળ 99, તો 99 લખેલા છે અને એની સામે શબ્દોમાં 99. પછી 100, તો 100 101 101, બરાબર. એના પછી આગળ જોઈએ 102. અહીંયા ખાલી જગ્યામાં નથી લખ્યું પણ અંકમાં લખ્યું છે એટલે તમારે એના સામે શબ્દોમાં લખી લેવાનું છે 102. પછી 103 104. પછી જુઓ અહીંયા આગળ ખાલી જગ્યા આપી છે અને અહીંયા આગળ 105 શબ્દોમાં લખેલું છે, તો તમારે 105 અંકમાં લખવાનું છે, બરાબર. ચાલો એના પછી આગળ જોઈએ. 106 107. તો અહીંયા અંકમાં લખ્યું છે, શબ્દમાં નથી લખ્યું એટલે તમારે લખી લેવાનું. 108 અંકમાં નથી લખ્યું, શબ્દોમાં લખ્યું છે એના ઉપરથી તમારે અંકમાં લખી કાઢવાનું. પછી 109 110, બરાબર. ચાલો હવે આગળ જોઈએ. 111 112. અહીંયા પણ એવું કર્યું છે, જો અહીંયા ખાલી જગ્યા આપી છે, અહીંયા 112 શબ્દોમાં લખેલું છે, તમારે અંકમાં 112 લખવાનું છે. ચાલો હવે એના પછી આગળની સંખ્યાઓ આપણે જોઈએ. 195 થી 206. તો અહીંયા પણ બે બોક્સ આપેલા છે, સંખ્યા અંકોમાં અને સંખ્યા શબ્દોમાં. તો અહીંયા આગળ જુઓ 195, તો સામે શબ્દોમાં 195 લખેલા છે, બરાબર. પછી જુઓ 196, તો 196
196, 197, 199 शब्दों में लख्यू छे, अंक में नहीं लख्यू एटले आपणे लखी लेवानुं छे। त्यार पछी 200, त्यार पछी 201, 202 बराबर, 201 पछी 202 आवे, बन्ने खाली जग्या में नहीं लख्यू एटले तमारे लखी लेवानुं छे। 201 पछी 202 आवे, पछी 203, 204, पछी 205 अने 206 बराबर। चलो हवे त्यां सुधी तमने ख्याल आवी गयो हशे, आपणे आगळ जोईए। क्रिकेट विश्वकपना श्रेष्ठ 10 व्यक्तिगत रन। विश्वकपना श्रेष्ठ एटले खूब सरस 10 व्यक्तिगत रन, व्यक्तिगत एटले दरेक क्रिकेटरोए करेला रन अहीं आगळ आपेला छे, आपणे एना नाम जोवाना छे अने एने करेला रन जोवाना छे। तो खिलाड़ी अने एने करेल रन, अहीं आगळ सचिन छे 128, गावस्कर 100, धोनी 99, कोहली 162, रहाणे 152, त्यार पछी बीजा बॉक्समां छे धवन 178, जाडेजा 105, गांगुली 141, द्रविड 112, कपिल देव 127 बराबर। आ 10 सारा एवा रन करेला व्यक्तिगत क्रिकेटरोए करेला रन आपेला छे। हवे आपणे एना परथी प्रश्नोना जवाब पूरा करवाना छे, એટલે કે ખાલી જગ્યાઓ। તો એમાં જોઈએ, ધોની સહેજમાં સદી ચૂકી ગયો, એક સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રનની જરૂર પડી। સહેજ જ અહીંયા શું લખ્યું છે, સહેજ જ એટલે કે 100 રન પૂરા કરવામાં એને થોડાક જ રન બાકી હતા। હવે જોઈએ આપણે થોડાક રન કેટલા હતા કે એની સદી પૂર્ણ ન થઈ બરાબર। તો અહીંયા ધોનીએ કેટલા રન કર્યા હતા, ચાલો ધોનીના કરેલા રન છે 99 અને 100 રન કરે તો એક સદી પૂરી થાય, એટલે 99માં એક ઉમેરીએ એટલે 100 પૂર્ણ થઈ જાય બરાબર। તો આપણે જોઈએ અહીંયા આગળ, એક રનની જરૂર પડે, શું લખવાનું ખાલી જગ્યામાં, એક રનની જરૂર પડે। ચાલો એના પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ લગભગ સરખા રન બનાવ્યા। હવે અહીંયા આગળ જુઓ, લગભગ સરખા એટલે કે એકાદ બે રન આગા પાછા એટલે ઓછા વધાર હોઈ શકે। તો આપણે જોઈએ અહીંયા આગળ કોના એવા રન છે, જો અહીંયા સચિને 128, પછી ગાવસ્કરના 100 હતા એટલે તો ઘણો બધો ફરક પડી જાય, 99 ને 128 એમાં પણ ઘણો તફાવત થાય, 162 એ પણ ઘણા કહેવાય બરાબર। હવે આ બાજુ જોઈએ કોના છે, હા આ રહ્યા કપિલ દેવના બરાબર, અને અહીંયા સચિનના લગભગ સરખા એટલે 127 ને 128, એટલે આપણે શું લખીશું ખાલી જગ્યામાં, સચિન અને કપિલ દેવે લગભગ સરખા રન બનાવ્યા। ખાલી જગ્યામાં તમારે સચિન અને કપિલ દેવ એવું લખવાનું છે। ત્યાર પછી જુઓ, ખાલી જગ્યાએ સદી પૂર્ણ કરી, વધારે પણ નહીં અને ઓછા પણ નહીં। ચાલો સદી કોને પૂર્ણ કરી આપણે જોઈ લઈએ, સદી એટલે 100 રન કોને બનાવ્યા, હા આ રહ્યા ગાવસ્કરના 100 રન, એક રન ઓછોય નહીં અને એક રન વધારે પણ નહીં, એટલે આપણે લખીશું ખાલી જગ્યામાં કોનું નામ, ગાવસ્કરનું। તો અહીંયા લખીએ આપણે ગાવસ્કર। ચાલો એના પછી કોઈ એક ખેલાડીએ કરેલા રન, સૌથી વધુ રન ખાલી જગ્યાના છે, હવે સૌથી વધારે રન કોને કરેલા છે આપણે ચાલો જોઈ લઈએ। જુઓ સૌથી વધારે કોના છે, 178 રન બરાબર, એનાથી વધારે કોઈ કર્યા નથી, તો કોનું નામ છે એ, ધવન બરાબર, નામ યાદ છે ને કે નથી, ચાલો તો આપણે જોઈ લઈએ અહીંયા ખાલી જગ્યામાં લખવાનું ધવન। ચાલો એના પછીની ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે માત્ર એક જ રનનો તફાવત હતો, એ આપણે જોયું બોક્સમાં કે એક જ રનનો તફાવત કોને હતો, 127 ને 128 સચિન અને કપિલ દેવ વચ્ચે બરાબર। ચાલો હવે એના પછીનું જોઈએ, રહાણે 150 એટલે કે એક અને અડધી સદી કરતાં 2 રન વધારે કર્યા, હવે 150 એટલે બરાબર 100ના અડધા કેટલા થાય, 50, અને એમાં 2 રન વધારે, 100 રન એટલે 100, અહીંયા આગળ જો હું તમને સમજાવું, 100 રન એટલે
એક સદી બરોબર, સોના અડધા બીજા પચાસ, 150 અને એમાં બે વધારે એટલે કુલ કેટલા રન થયા, 100 અને 50, 150 વત્તા 2 બરાબર 152 રન કોણે કરેલા છે ચાલો આપણે જોઈએ. હા, રહાણે 152 રન કરેલા છે એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું રહાણે. ચાલો હવે આગળ જોઈએ. જુઓ બાળકો, આ મજા આવે એવી ગણતરી છે, 10ની ગણતરી બરાબર. 10 10 ને 10, 20 30 40 50 60 70 80 90 100, 100 પતી ગયા, પછી 110 120 130 140 એવી રીતના 200 સુધી પૂર્ણ કરેલા છે. 140 150 એમ 10 10ની ગણતરી કરેલી છે બરાબર. અહીંયા આગળ 190 આવે પછી શું લખવાનું છે, 200. મેં તમને શબ્દોમાં અંકમાં શીખવાડ્યું હતું ને 9 પછી 10 આવે એ રીતનું, તો 200 પછી 210 220 230 240 250 એમ 10 10ની ગણતરી કરવાની છે. પછી અહીંયા આગળ આપણે ત્રીજા નંબરના બોક્સમાં 300વાળી લાઈન આપી છે. આપણે અંકલેખનમાં શીખી ગયા 310 પછી 320 330 340 350 360 370 390 અને 400 બરાબર. ચાલો એના પછી 400 પછી કઈ લાઈન છે, 700ની આપી છે. 700 ને 10 720 730 740 750 760 770 780 790 અને 790 શું આવે, 800 બરાબર. ચાલો હવે આ થઈ 10 10ની ગણતરી. હવે આપણે 50ની ગણતરી કરવાની છે બરાબર. 50 50 ઉમેરતા જવાનું છે, ના આવડે તો સરવાળો તમારે કરી શકો છો બરાબર. જો અહીંયા હું તમને સરવાળો કરીને બતાવું, આ છે 250, હવે એમાં વત્તા 50. જો 3 અંક હોય 2 અંક હોય તો એનો સરવાળો આ રીતના થાય, કઈ રીતના, પાછળની રકમથી બરાબર. પાછળની એટલે આ પાછળની રકમની નીચે રકમ આવવી જોઈએ બરાબર. આગળ બાકી રહે તો ઘરેથી 1 શૂન્ય વધારાનું મૂકી દેવાનું, પણ અહીંયાથી લખવાના નહીં, 50 આવું લખવાનું નહીં, નહીં તો તમારું ખોટું પડશે. એટલે આપણે 250 વત્તા 50, ચાલો આનો સરવાળો કરો તો કેટલો થાય છે, 0 5 ને 5 10 વધી પડી 1 2 ને 1 300 થઈ ગયા. અહીંયા 300, હવે 300માં 50 ઉમેરે તો 350, પાછા 350માં બીજા 50નો સરવાળો કરીએ તો 450, 450માં બીજા 50 ઉમેરીએ એટલે શું થાય, જુઓ 400માં બીજા 50 ઉમેરીએ એટલે 450 થાય, અને 450માં બીજા 50 ઉમેરીએ તો શું થાય, 500 બરાબર. જુઓ 0 નો 0 5 ને 5 10 10 0 વધી પડી 1 4 ને 1 5 બરાબર. આ રીતના 500 આવે. ચાલો હવે એની આગળ ગણતરી જોઈએ આપણે. 500માં બીજા 50 ઉમેરીએ તો 550 550માં 50 ઉમેરીએ તો 600 600માં બીજા 50 એટલે 650 650માં બીજા 50 એટલે 700 750 800 ને 850 બરાબર. અહીંયા આગળ ફક્ત તમારે એટલું ધ્યાન રાખવાનું, એક વખત 2 મીંડાવાળું 1 વખત 50વાળું એટલે તમને આવડી જશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. સંખ્યાને રંગો બરાબર, રંગ કરવાનું આવ્યું, આ તો મજા આવે તેવું આવ્યું અને સાથે સાથે ભણવાનું પણ આવ્યું. તો બાળમિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે એમાં તમારે આ અંકોવાળું જે બોક્સ છે એમાં કહ્યા પ્રમાણે રંગ પૂરવાના છે, તમારા મનગમતા પૂરવાના
નથી એટલે જો તમને હું એકવાર બતાવી દઉં, નીચે બીજું બોક્સ આપેલું છે એમાં લખ્યું છે કે લીલો રંગ ક્યાં ક્યાં પૂરવાનો છે. તો જુઓ 140 બરાબર, અહીંયા આગળ શોધી કાઢો 140. જ્યાં 140 લખ્યા હોય ત્યાં લીલો રંગ પૂરવાનો છે. બરાબર, આ રહ્યું 140, એટલે અહીંયા લીલો રંગ એની ઉપર પૂરી દેવાનો છે. બરાબર, ચાલો હવે એના પછીનું બીજું જોઈએ આપણે. લાલ રંગ તો 54, 54 શોધી કાઢો. ચાલો 54 આ રહ્યા. બરાબર, તો અહીંયા આગળ તમારે લાલ રંગ પૂરવાનો છે. બરાબર, ત્યાર પછી એવું બીજું બોક્સ છે પીળા રંગનું, 445. તો જુઓ 445 ક્યાં છે, એમાં પીળો રંગ તમારે પૂરવાનો છે. આ રહ્યો 445. બરાબર, તો આમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. એના પછી ફરીથી આપણે નીચેની લાઈન તરફ જોઈએ, 202. તો આમાંથી 202 શોધો અને એમાં લીલો રંગ કરો. બરાબર, આ રહ્યા 202. ચાલો હવે એના પછીનું જોઈએ, 261. 261 જ્યાં મળે ત્યાં તમારે લીલો રંગ પૂરી દેવાનો છે. આ રહ્યો 261. ચાલો 800, તો આપણે જોઈએ 800. આ રહ્યા 800, એમાં પણ લીલો રંગ પૂરવાનો છે. ત્યાર પછી 300 + 70 + 4. જુઓ બાળકો, આમાં 300 + 70 + 4, તો આમાં તમારે સરવાળો કરવાનો. 300 + 70 + 4, હવે આ બધાનો સરવાળો કરો. 0, 0, 0 અને 4, એટલે 4 ના 4. 0 + 7 = 7, અને ઉપરથી ઉતાર્યા 3, 374. તો જ્યાં 374 હોય ત્યાં તમારે લીલો રંગ પૂરવાનો છે. ચાલો 374 આ રહ્યા, અહીંયા આગળ લીલો રંગ પૂરી દેવાનો છે. તો દરેક બાળકોને ખ્યાલ આવી ગયો હશે કે ક્યાં કેવી રીતના રંગ પૂરવાનો. બરાબર, ચાલો હવે આપણે એવું એક બીજા નંબરનું પીળા રંગનું અંકવાળું બોક્સ જોઈ લઈએ. તો એમાં જુઓ 600 + 90 + 9. તો ગણો તો મારી સાથે, 600 + 90 + 9. તો 9 ના 9, ઉપરથી ઉતાર્યા 9 ના 9, અને 6 ના 6, 699. આ રહ્યું 699, આમાં તમારે પીળા રંગ પૂરવાનો છે. ચાલો હવે એના પછી આગળનું જોઈએ આપણે. જુઓ બાળકો, અત્યાર સુધી તમારું પાઠ્યપુસ્તકની આપણે સમજૂતી મેળવી, પણ પરીક્ષાલક્ષી તમને જે સમજૂતી જે અભ્યાસ છે એ આ એક સ્વાધ્યાય પોથીનો તમને મહાવરો કરાવશું, એ તમારે નોટબુકમાં જરૂરથી લખવો. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે અને તમને એની ગણતરી કેવી રીતના કરવી હું તમને અહીંયા શીખવાડું છું. તો જુઓ, નીચેની સંખ્યાઓને અંકમાં લખો. અંકમાં અને શબ્દોમાં તો મેં તમને લખતા શીખવાડી દીધું. બરાબર, કે 113 હોય તો 113 કેવી રીતના લખેલા છે. અહીંયા આગળ જુઓ 113, તો આમાં 113 લખેલા છે. પછી 160 એટલે કે 60. 148 એ પણ મેં શીખવાડી દીધું છે. ત્યાર પછી 150 એટલે 150. 187, 109, 120, 167, 195, 191, 164, 174. બરાબર, ચાલો એટલો તો તમને ખ્યાલ આવી ગયો છે શબ્દોમાં અંકોમાં. ત્યાર પછીનું જે છે સંખ્યાઓનો, નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. તો બાળ મિત્રો, આ પણ સહેલું જ છે, આ તમારે કદાચ બીજા ધોરણમાં આવી ગયું હશે. તો જુઓ બાળ મિત્રો, તમે એક જ ફક્ત એકમાં જ ધ્યાન આપશો એટલે બધું જ તમારી જાતે તમે કરી શકશો, મને 100% વિશ્વાસ છે. તો અહીંયા આગળ એક જ રકમમાં તમે ધ્યાન આપો, એક બે જ મિનિટ તમે આખું તમારી જાતે લખી કાઢશો.
જો અહીંયા આગળ એક નંબરની રકમમાં શું છે 170 લખેલું છે, બરાબર ધ્યાન આપશો જરૂરથી. તો એનો વિસ્તાર કેવી રીતના કરાય મેં તમને શીખવાડ્યું. એકમ, દશક અને સ અંકલેખન લખતી વખતે એકમ, દશક, સ હું તમને શીખવાડતી જતી હતી, બરાબર. તો એકમ ક્યાંથી ગણતરી કરાય? પાછળના અંકથી. સાતને એકમ કહેવાય, એકને દશક અને એને સ. તો આ ત્રણેયને એમના એકમ, દશક, સ અને ત્રણેયનો વિસ્તાર કેવી રીતના કરવાનો છે? તો સાતને એકમ કહેવાય, પછી વચ્ચેના એકડો છે એને દશક કહેવાય, પહેલા નંબરના એકડાને સ. આ થઈ ગયો તેનો વિસ્તાર, બરાબર. એટલે ફરીવાર બીજા નંબરનું જોઈએ આપણે, તમે મારી સાથે બોલી શકો છો, બરાબર. 134, તો સો લખ્યું હોય તો આગળથી એક, પછી ત્રણ અને ચાર, બરાબર. એકને સ કહેવાય, ત્રણને દશક અને ચાર. અને જો પાછળથી ગણો તો ચાર એકમ, ત્રણ દશક અને એક સ થઈ ગયું. ફરીથી ત્રીજામાં પાંચ એકમ, આઠ દશક અને એક સ. અને એવું આગળથી મૂકવું હોય તો તમારે ફટાફટ 192 ને અલગ અલગ રીતના ગોઠવી દીધી સ, દશક અને એકમના સ્થાનમાં, બરાબર. આવડી ગયું. ચાલો હવે છઠ્ઠા નંબરનું જુઓ. 168, 168, 106 દશક અને 8 એકમ, બરાબર. ચોથા નંબરનું આવડશે ને? હા, કેમ કે 102 છે, 0 હોય તો 0 દશક, બરાબર. ચાલો હવે એના પછીનું આપણે જોઈએ. 100 વિસ્તાર કરેલ સંખ્યાઓને અંકમાં લખો. 104 દશક અને 5 એકમ, ઉપર આપણે જે કર્યું એને છૂટું પાડ્યું હતું, હવે પાછું ભેગું કરી દેવાનું છે. એકમ, દશક, સમાં છૂટું પાડ્યું હતું ને, એને હવે લાઇનસર ગોઠવી દેવાનું છે. 1, 4, 5 એમ લાઇનમાં ગોઠવી દેવાનું. 1ને સના સ્થાનમાં, 4ને દશકના સ્થાનમાં અને 5ને એકમના સ્થાનમાં, બરાબર. એટલે 145 રકમ મળી જાય. મળી ગઈ ને? ચાલો એના પછીનું બોલી જુઓ. તો બીજા નંબરનું 103 દશક 7 એકમ, એટલે કઈ સંખ્યા આવશે? 137ની, બરાબર. ચાલો હવે એના પછીનું થોડુંક જોઈએ આપણે. 100 દશક 4 એકમ, એટલે 104 એકમ દશક 100. એવી રીતના પાછળથી ફાવે તો પાછળથી મૂકતો આનું, ને આગળથી ફાવે તો આગળથી મૂકતો આવવાનું. 108 દશક 0 એકમ, એટલે 180. 106 દશક 1 એકમ, એટલે 161. જો આ રીતના ફક્ત તમારે ક્રમ અનુસાર ગોઠવી દેવાનું છે, કશું કરવાનું નથી. 1, 6 અને 1 થઈ ગયું. 1, 6, 1 અહીંયા આગળ જે લખ્યું હોય, પહેલાં લખ્યું હોય એ પહેલાં લખવાનું, બીજું લખ્યું હોય બીજા નંબરમાં લખવાનું, ત્રીજું લખ્યું હોય ત્રીજા નંબરમાં, છે ને એકદમ સહેલું, બરાબર. ચાલો આને કર્યો સંખ્યાઓને, સંખ્યાઓ વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં ફરી લખવાની છે, બરાબર. ચાલો હવે એના પછીની, આ પણ એક મહત્ત્વનું છે. સંખ્યા દરેક અંકની સ્થાન કિંમત, આ પણ એકદમ સહેલી છે. દરેક અંકની સ્થાન કિંમત, એકમ, દશક, સો, ત્રણેયનો સ્થાન યાદ રાખો એટલે તમને સ્થાન કિંમત આવડી જશે. અહીંયા આગળ જુઓ, પહેલા નંબરમાં 135, એમાં એકની સ્થાન કિંમત તો 100, બરાબર. એકદમ બીજી સહેલી રીત શીખવાડું તમને. જુઓ અહીંયા આગળ 135, બરાબર. આ 135 લખ્યા છે ને, તો શું કરવાનું? આ એક લખ્યો હોય તો એની પાછળ કેટલા અંકો છે? જેટલા અંકો હોય એટલા બે મીંડા મૂકી દેવાના, કામ પતી ગયું, બરાબર. કાંઈ અઘરું નથી. 3 અને 5નું 1-1 મીંડું થઈ ગયું. એ 100ની સ્થાન કિંમત, 1ની સ્થાન કિંમત 100 છે ને અહીંયા આગળ. ચાલો હવે એના પછીનું 3ની સ્થાન કિંમત. આ 3 લખ્યા છે તો 3ની પાછળ કેટલા અંક છે? પાછળ 5, એક જ અંક. આપણે કેટલા અંક છે એટલે કે 1, 2, 3, 4 એવું જોવાનું છે. 5 લખ્યા છે, 6 લખ્યા છે એવું નથી જોવાનું, બરાબર. 3ની પાછળ ફક્ત 5 જ લખેલા છે એટલે એક જ અંક, એટલે 1 જ મીંડું. તો એની સ્થાન કિંમત થઈ ગઈ 30, બરાબર. ચાલો હવે 5ની સ્થાન કિંમત. તો 5ની પાછળ 1 પણ અંક છે નથી,
અંક જોવાનો, શબ્દ જોવાનો નથી, મા એ શબ્દ છે, અંક નથી. એટલે 135માં 5ની પાછળ એક પણ અંક નથી, એટલે અહીંયા ફક્ત આપણે 5 ના 5 જ લખેલા છે. ખ્યાલ આવી ગયો બાળમિત્રો? તો આપણે આગળ જોઈએ. 107માં 1ની સ્થાન કિંમત મેં આગળ શીખવાડ્યું, તે આંખો બંધ કરી 1 લખીને પાછળ એના અંક ગણી નાખવાના, કે 1ની પાછળ 2 અંકો, એમાં 0 પણ અંક જ ગણાય, બરાબર. 107, 1 અને 2 એટલે 100. પછી 0ની સ્થાન કિંમત હંમેશા 0 જ રહેશે, એમાં એની પાછળ બીજો 0 લગાવે કે ના લગાવે કોઈ ફરક પડતો નથી, તમારી સ્થાન કિંમત સાચી જ રહેશે. 1 0 લખો કે 2 0 લખો. ત્યાર પછી આવે છે 7. તો 7માં એની પાછળ એક પણ અંક નથી, એટલે 7ની 7. અને આ રીતના યાદ રહે તો પછી તમારે એકમ, દશક અને 100 પાછળથી ગણતું આવવાનું છે, બરાબર. જુઓ 160માં, એમાં આને 0 એકમ, 0 એકમ, 6 દશક અને 1 100, બરાબર. તો આ રીતનું કરશો તો પણ તમને આવડશે. 0ની સ્થાન કિંમત એકમના સ્થાનમાં, 6ની સ્થાન કિંમત 6ના સ્થાનમાં, અને પછી દશક એટલે 10. 10ના કેટલા મીંડા હોય? 1 જ મીંડું, એટલે 6 અને 0, બરાબર. આના કરતાં પણ તમને મેં જે આગળની રીત શીખવાડી એકદમ સહેલી રાખશે, એટલે તમારે ફક્ત એ યાદ રાખવાની છે, બરાબર. 139, તો 1 લખીને 1ની પાછળ કેટલા અંકો છે? 2 અંક, 3 અને 9, એ 2 અંક થયા, એટલે 2 મીંડા, બરાબર. ચલો હવે દશકના સ્થાનમાં કે 3, તો 3 લખીને એની પાછળ કેટલા અંક છે? 9, 1 જ અંક છે, એટલે 3ની પાછળ મીંડું. અને 9, તો 9ની પાછળ કેટલા અંક છે? 1 પણ નહીં, એટલે 9ના 9, બરાબર. અહીંયા આગળ તમને દર્શાવી દીધેલો છે જવાબ. ત્યાર પછી 5માં નંબરમાં, કે 146માં 1ની સ્થાન કિંમત, 1 પાછળના જેટલા અંકો, 2 અંક છે એટલે 100, પછી 40, પછી 6, બરાબર. 198માં 1ની સ્થાન કિંમત 100, 9ની સ્થાન કિંમત 90 અને 8ની સ્થાન કિંમત 8, બરાબર. ચલો એના પછીનું બીજું એક મહત્ત્વનું છે અને શીખવા લાયક છે, એકદમ સહેલું છે, બરાબર. તો એમાં જુઓ, અહીંયા આગળ તમને મણકા ઘોડી આપેલી છે, બરાબર. મણકા ઘોડી આપી છે ને, એમાં જુઓ 3 લીટીઓ છે, મણકા ઘોડી દોરેલી છે. એમાં જુઓ, પહેલાં એમાં 1 મણકો દોરેલો છે, 1 મણકો દોરેલો છે, એટલે પહેલી લાઇનમાં 100ના સ્થાનમાં 1 જ મણકો છે, એટલે આપણે 1 જ લખવાનું છે, બરાબર. પછી મણકા ગણો, ચાલો 1 2 3 4 દશક લખ્યું છે, એટલે દશકના સ્થાનમાં 4 લખવાના છે, બરાબર. ચલો હવે એકમના સ્થાનમાં આપણે ગણીએ, 1 2 3 4 5 6, એકના સ્થાનમાં 6, એટલે 146 એવું અંક બની ગયું, બરાબર. ચલો હવે એના પછી જોઈએ કે 100ના સ્થાનમાં કેટલા છે? 1, આ 1 જ મણકો છે ને, એટલે અહીંયા 1 લખી દીધો 100ના સ્થાનમાં. પછી બીજા નંબર એટલે કે દશકમાં 1 2 3 4 5 6, તો અહીંયા 6, પછી 1 2 ને 3, બરાબર, તો અહીંયા 3 લખી દીધેલા. આવડી ગયું આ મણકા ઘોડી. ચાલો હવે એના પછીની મણકા ઘોડી ગણો, તો કેટલા મણકા છે? 100ના સ્થાનમાં 1, દશકના સ્થાનમાં 3, અને એકમના સ્થાનમાં ગણો તો 1 2 3 4 5 6 7 અને 8, તો અહીંયા તમારે 8 લખી દેવાના છે, બરાબર. ચાલો હવે એના પછીનું જોઈએ, 100ના સ્થાનમાં 1, પછી દશકના સ્થાનમાં 2 અને એકમના સ્થાનમાં 4, થઈ ગયા. તમારી 124ની રકમ મળી ગઈ. ચાલો હવે એના પછીનું આગળનું જોઈએ, ચાલો અહીંયા પણ 100ના સ્થાનમાં 1 મણકો છે, એટલે 1, પછી દશકના સ્થાનમાં ગણો તો મણકા 1 2 3 4 અને 5, મણકા સાથે ગણતા રહેજો, આમાં પણ 5 મણકા છે, બરાબર. ચાલો એટલે 155ની રકમ મળી તમને,
હવે એના પછીની છઠ્ઠા નંબરની જોઈએ, 100ના સ્થાનમાં 1, દશકના સ્થાનમાં 8, અને જ્યાં એકમના સ્થાનમાં 1 પણ ના હોય ત્યાં 0 લખવાના છે. બરાબર, જ્યાં 1 પણ મણકો ના હોય ત્યાં તમારે 0 લખવાનો છે. ચાલો હવે આગળનું 7મા નંબરની મણકા ઘોડી જોઈએ. 100ના સ્થાનમાં 1 મણકો છે, પછી દશકના સ્થાનમાં ગણીએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર, તો અહીંયા આગળ દશકના સ્થાનમાં 9 અને એકમના સ્થાનમાં 1 જ છે. બરાબર, 191ની રકમ મળી ગઈ. ત્યાર પછીની 8મા નંબરની 100 અને દશકના સ્થાનમાં કાંઈ નથી એટલે 0, પછી એકમના ખાનામાં 8. બરાબર, 108 રકમ મળી ગઈ. ચાલો હવે આપણે એના પછીનું જોઈએ શું છે. હા, આ પણ પરીક્ષાલક્ષી છે. તો જોઈએ, નીચેની સંખ્યામાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળ અને સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને નાની અને મોટી એ ગણતરી સિનિયર અને જુનિયર અને પહેલાં બીજામાં આવી ગયેલી છે. બરાબર, જુનિયરમાં તો નહીં આવી પણ સિનિયરમાં તો આવી જ ગયેલી છે, નાની મોટી અને ચડતા ઉતરતા ક્રમમાં. તો અહીંયા આગળ નાની સંખ્યા કેવી રીતના ઓળખવાની, મોટી સંખ્યા કેવી રીતના ઓળખવાની, બરાબર, એ તમને હું ફરીથી શીખવાડું. તો અહીંયા આગળ જુઓ, બે રકમ અને ત્રણ રકમ. બે રકમ હોય એ નાની કહેવાય, ત્રણ રકમવાળી અંક હોય, ત્રણ રકમની હોય એ મોટી કહેવાય. એમાં પણ કયો આંકડો જોવાનો, પહેલો, બીજો, ત્રીજો, ત્રણેય અંક જોવાના. તો અહીંયા આગળ આ જે ગોળ કર્યું છે એક નંબરમાં 89, એ સૌથી નાના છે એટલે એની પર ગોળ કરીશું. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ પહેલો આંકડો. એક છે, એક છે, આ એક છે, બધાના પહેલા અંક તો એક જ છે. પછી બીજો અંક જોઈએ 6, પછી 0 અને આમાં બીજો અંક છે 8. બરાબર, બીજા નંબરનો અંક છે 8 અને આમાં 4 છે એટલે આ 8વાળું છે એ સૌથી મોટી કહેવાય. આ રીતે તમારે નાની અને મોટી રકમની શોધ કેવી રીતે કરવી એ શીખી ગયા હશો. ચાલો હવે એના પછીનું જોઈએ બીજા નંબરનું. તો એમાં પણ તમારે સૌથી નાની શોધવા માટે પહેલાં અંકો જોવાના. બધામાં પહેલો આંકડો એક જ છે. બરાબર, તો એક સરખો છે એક, એટલે આપણે બીજા આંકડા તરફ જઈએ. તો આપણે જોઈએ કે 2, 3, 4, 5 અને 7. તો સૌથી નાની શોધવા આપણે જે પહેલાં આવે અંક 2, 11ની લાઇનમાં 1 + 1 વગર 2 એવું કરીએ તો એ પહેલાં આવે છે ને, એટલે નાનો કહેવાય. એટલે 127 એ નાની, પહેલાં આવી જતી હોય 1 + 1ની લાઇનોમાં એ નાની કહેવાય અને પછી આવે એ મોટી. બરાબર, એટલે 7 + 7 સૌથી છેલ્લા આવે છે એટલે 177 એ મોટી રકમ થઈ. હવે એના પછીની જોઈએ 121, 111, 141, 161 ને 191. એમાં 111, 1 + 1, 1 + 1 બધા 3 + 3 નાના છે એ નાની અંક કહેવાય એટલે આપણે ગોળ કરીશું. અને 191, 9 સૌથી મોટા છે. આપણે મેં આગળ શીખવાડ્યું તેમ પહેલાંમાં 1, 1, 1 તો બધા સરખા છે, પછી બીજા નંબરના અંક જોઈએ તો 9 સૌથી મોટા છે. બરાબર, ચાલો એના પછીનું જોઈએ ચોથા નંબરનું. તો એક નંબરનો પહેલા નંબરનો અંક બધે 1 સરખો છે, પછી બીજા નંબરમાં જોઈએ તો આ 0 છે એટલે આપણને ખબર પડી ગઈ કે આ સૌથી નાની છે. અને સૌથી મોટી શોધવી હોય તો બીજા નંબરનો અંક મોટો હોય એટલે કે છેક છેલ્લે આવતો હોય એ મોટો કહેવાય, એટલે 8 આ બધા કરતાં છેલ્લે આવે છે, પછી આવે છે. બરાબર, એટલે આ મોટા કહેવાય. ચલો હવે આ પણ તમને આવડી જશે કારણ કે આપણે અંકલેખન શીખી ગયા છીએ. બરાબર, તરત પહેલાંની સંખ્યા લખો. 130 પહેલાં કેટલા આવે, 129. બરાબર, ચાલો પછી 175, 5 પહેલાં 4 આવે એટલે 174. 191 પહેલાં 190. ના યાદ હોય તો મેં પહેલાં અંકો લખાવ્યા હતા એ ફરીથી એક વખત જોઈ લેજો. પછી 149 પહેલાં 148 એની ઉપર. બરાબર, 156ની આગળ કેટલા આવે, 155. 117ની આગળ 116.
110 પહેલા 109, બરોબર, 186 પહેલા 185, ખબર પડી ગઈ. ચાલો હવે અહીંયા આગળ 160, તો 159. ના આવડે તો શું કરવાનું, શીખવાડ્યું હતું ને કે અહીંયા આગળ 6 છે, તો 6ની પહેલાં કેટલા આવે, 5, બરાબર. અને 0ની પહેલાં 0 એટલે કે 10ની પહેલાં 9 એટલે 159. પછી 200ની પહેલાં 199. આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આવા અંકો વધારે પૂછે છે, બરાબર. ચાલો પછી 176 પહેલાં 175, 138 પહેલાં 137. ચાલો હવે એના પછીનું આપણે જોઈએ. તરત પછીની સંખ્યા લખો, આ તો ફટાફટ આવડી જશે. 199, 169 એટલે 170, 175, 176, 132, 133, 127, 128, 103, 104, 140, 141, 197, 198, 154, 155, ત્યાર પછી 149, 149 પછી 150, 166, પછી 266 પછી કેટલા આવે, 167, 115 પછી 116, 182 પછી 183, બરોબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તરત પહેલાંની, તરત પછીની, હવે એના પછીનો પ્રશ્ન આવે છે, વચ્ચેની સંખ્યા લખો, બરોબર. તરત પહેલાં પછી હવે વચ્ચેની સંખ્યામાં જોવામાં એક નંબર 106, પછી 108, બરોબર. તો એમાં વચ્ચેની જે આપી છે એ ખાલી જગ્યામાં તમારે કઈ આવે, અંકલેખનમાં આપણે લખતા હતા 106, 107, 108, એમ ક્રમ પ્રમાણે લખતા હતા, બરોબર. તો આમાં વચ્ચે કઈ સંખ્યા આવશે, 107, બરોબર. ચાલો હવે બીજા નંબરનું, જુઓ બીજા નંબરનું 117, બરોબર. તો અહીંયા આગળ 117, પછી વચ્ચે ખાલી જગ્યા છે અને પછી 119 છે, તો કઈ સંખ્યા આવશે, 117 પછી કેટલા આવે, 17 પછી 18 એટલે 118, બરોબર. ચાલો તો આવડશે ને ત્રીજા નંબરનું, બોલો તો 138 અને 140 એ બેની વચ્ચે કઈ આવે, 138 પછી એક અડીકમાં બોલે છે ને 38 પછી 39, તો આ 100માં છે એટલે 139, 138, 139 ને 140, બરાબર. ચાલો હવે એના પછીની જોઈએ ચોથા નંબરનું, 158 અને 160, તો એ બેની વચ્ચે 58 અને 59 ને 60, બરાબર. 158 અને 60ની વચ્ચે 159 લખીશું આપણે. પાંચમા નંબરનું જોઈએ, 166 છે અને 168, તો વચ્ચે કઈ સંખ્યા ખૂટી, 167, 66 પછી 67 આવે ને, બરાબર. ચાલો હવે એના પછી જોઈએ આપણે, 171 અને 173, તો એ બે વચ્ચે કઈ સંખ્યા ખૂટી, 172ની, બરાબર. ચાલો સાતમા નંબરનું, 183, બરાબર, અને વચ્ચે ખાલી જગ્યા છે અને એના પછી 185, તો ખાલી જગ્યામાં આપણે લખીશું 184, 83, 84, 85, 183, 184 અને 185, બરાબર. ત્યાર પછી છે આઠમા નંબરનું, 197, પછી ખાલી જગ્યા અને 199, તો 97 પછી 98 અને 199 થઈ ગયું, 197, 198, 199, બરાબર. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો. ચાલો એના પછી નવમા નંબરમાં જોઈએ, 124 છે, પછી 125 અને 126, વચ્ચે આ ખાલી જગ્યામાં કેટલા લખ્યા, 124 પછી 125, બરાબર. ચાલો આવડી ગયું તરત પહેલાંની, પછીની અને વચ્ચેની. હવે આવે છે ચડતા ક્રમમાં લખો, બરાબર. આ પણ તમે પહેલાં અને બીજામાં શીખી ગયા છો, એમાં બે રકમ આવતી હતી, અત્યારે ત્રણ રકમ આવે છે. તો મેં તમને આગળ શીખવાડ્યું એ પ્રમાણે,
નાની મોટી સંખ્યા આવડતી હોય તો ચડતા ઉતરતા ક્રમમાં એકદમ સહેલું જ પડશે તમને. તો ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં, ચડતો ક્રમ એટલે જેમ જેમ આપણે આગળ જઈએ તેમ સંખ્યા મોટી બનશે બરાબર, અને ઉતરતા ક્રમમાં આગળ જઈએ એમ સંખ્યા નાની બનશે. ચડતા ક્રમમાં સૌથી પહેલાં કઈ રકમ ગોઠવવાની, સૌથી નાની હોય તે. અહીંયા આગળ તમને રકમ આપી છે 100 ને જો 48, 184 અને 174, 164. હવે આમાં તમે સૌથી નાની તમારે શોધવી હોય તો કઈ રીતના શોધશો, તમને મેં શીખવાડ્યું પ્રમાણે પહેલાં તો પહેલા નંબરનો અંક જોવાનો. પહેલા નંબરનો અંક જે નાનામાં નાનો હોય એ સૌથી નાની સંખ્યા. તો આમાં પહેલા નંબરનો અંક છે એ તો બધા એક જ છે બરાબર. તો આપણે હવે બીજા અંક તરફ જોઈએ. તો બીજો અંક જુઓ, આમાં 4 છે, પછી 8, પછી 7, પછી 0 અને પછી 6 બરાબર. તો 0 એ સૌથી નાની છે એટલે આપણે એને પહેલામાં પહેલી લખીશું. એના પછી કઈ આવી હતી બીજા નંબરની, 4-વાળી, 148-વાળી બરાબર. ચાલો એના પછી 4 પછી 5 નથી એટલે 164, 6-વાળી, પછી 174 અને 184 થઈ ગયો તમારો ચડતો ક્રમ બરાબર. પહેલા નંબરનો અંક બધે સરખો હોવાથી આપણે બીજા નંબરનો અંક જોયો. તો 0 સૌથી નાની છે, એના પછી 4 મોટી, એના પછી 6 મોટા, એના પછી 7 મોટા અને એના પછી 8 મોટા બરાબર. તમને આખું અંક લેખન ના આવડતું હોય તો આવી રીતના એક એક અંક કરીને તમે નાની મોટી સંખ્યા ગણી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ બીજા નંબરના ચડતા ક્રમમાં. તો એમાં જોઈએ કે પહેલામાં પહેલાં 105, 150, 160, 140 અને 130 આડાવળી ગોઠવી છે અને આપણે ક્રમ પ્રમાણે એટલે કે સૌથી નાની હોય એ પહેલાં લખીશું. તો આમાં સૌથી નાની તમને 105 ખબર પડી ગઈ હશે બરાબર. ત્યાર પછી આ તો દસકાવાળું છે, દસકાવાળું એટલે 10 ઉમેર્યા હતા ને આપણે આગળ જોઈએ પ્રમાણે, 130, 140, 150, 160 આ તો એકદમ સહેલું હતું. ચાલો હવે એના પછીનું આપણે જોઈએ ત્રીજા નંબરમાં. તો એમાં 124 છે, 112, 153, 139 અને 180. બાળમિત્રો આ તમે સંખ્યા વાંચશો ને એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે આપણે કે કઈ સંખ્યા તમે નાની બોલ્યા બરાબર. એકળા આપણને બધાને ખૂબ જ પાક્કા સરસ આખા આવડે છે એટલે તરત ખબર પડી જશે કે આમાં સૌથી નાની 12-વાળી લાઈન એટલે કે 2-11-વાળી લાઈન છે એ સૌથી નાની છે. પછી કઈ લાઈન આવે, 21-વાળી, એમાં બગડ ચોગડ 24-વાળા. ત્યાર પછી 3-ની લાઈનમાં 39, પછી 5-ની લાઈન આવે અને પછી 8-ની લાઈન આવે બરાબર. આ રીતે એકડાની લાઈનો યાદ કરશો એટલે નાની મોટી સંખ્યાનો ખ્યાલ આવી જશે અને તમારો ચડતો ક્રમ તૈયાર થઈ જશે. એટલે ચડતા ક્રમમાં આપણે 112, 124, 139, 153 અને 180 બરાબર. ચાલો હવે આગળ એક જોઈ લઈએ ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં લખો તો એમાં જોઈએ એક નંબર 174, 136, 118, 181 અને 163. તો આમાં સૌથી પહેલાં કઈ લખવાની, આપણે આગળ કીધું કે ચડતા ક્રમમાં સૌથી નાની આવે, આમાં એનાથી ઊંધું કરવાનું કે સૌથી પહેલાં સૌથી મોટી હોય તે રકમ લખવાની છે. તો સૌથી પહેલાં કઈ રકમ આવશે, 8-ની લાઈનવાળી 181. પહેલા નંબરનો ક્રમ બધાએ જોઈ લીધો સરખો જ છે, 1111. પછી બીજા નંબરના ક્રમમાં જોઈએ તો 8 સૌથી મોટા છે, એના પછી 174, 163, 136 અને 118 બરાબર. ચાલો બીજા નંબરનું બોલો તો રકમ બોલો, રકમ તમારે વાંચવાની બરાબર. 130, 103, 170, 107 અને 180 અંકલેખનમાં શીખવાડી દીધું છે કેટલા બોલાય એટલે રકમ તમારે વાંચવાની. રકમ વાંચશો એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે કઈ રકમ સૌથી મોટી છે. તો આમાં કઈ સૌથી મોટી કઈ છે, હા 8-ની લાઈનવાળી એટલે કે 180 વાળી બરાબર.
ચાલો એના પછી સાતની લાઇનવાળી, આમાં સાતની લાઇનવાળી જુઓ, આમાં બાળકો ભૂલ કરતા હોય છે, 170 અને 107, બરાબર? તો 107 ઝીરો છે પહેલાંનામાં, ઝીરો પછી છે, એટલે આ ભૂલ થાય નહીં, એટલે 170 મોટા છે 107 કરતાં. ત્યાર પછી 130, પછી 107 અને પછી 103. 130 અને 103માં પણ ભૂલ થાય નહીં, ધ્યાન રાખવાનું. ચાલો હવે એના પછી ત્રીજા નંબરનું, તો એમાં 159, 169, 149, 179 ને 189, બરાબર બાળમિત્રો? તો આમાં સૌથી મોટી લાઈન કઈ છે? સરસ, આમાં પણ 8 વાળી, એટલે 189, 179, પછી 169, 169 અને 149. કેટલી સરસ રકમ છે, બધી 9 9 વાળી, બરાબર? એટલે આ રકમ ખાસ વાંચજો. તો આપણો ઉતરતો ક્રમ અહીંયા આગળ ગોઠવાઈ ગયો છે, તો તમને પણ ખ્યાલ આવી ગયો છે કે ચડતા અને ઉતરતા ક્રમમાં કેવી રીતના ગણતરી કરવાની અને કેવી રીતના ગોઠવવાના. તો બાળમિત્રો, આજનો અભ્યાસ અહીંયા આગળ ભાગ 4 પૂર્ણ થાય છે. હજી આગળનો અભ્યાસ જે આ બીજા પ્રકરણમાં આવે છે, એ ભાગ 5 સાથે ફરીથી આપણે મળીશું. અને આજનું આ લેસન આપણે બરાબર ક્યાંથી કરવાનું છે એ હું તમને કહી દઉં. તો પ્રશ્ન નંબર તમારો કયો હતો કે નીચેની